આજે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકના 50 કિલો કુસ્તીના ફાઇનલ મેચમાંથી બહાર થતાની સાથે જ ભારતનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું રોડાયું છે. લોકસભામાં આ મુદ્દે હોબાળો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી સંવેદના દર્શાવતી પોસ્ટ કરી છે. વિનેશ ફોગાટને દેશનું ગૌરવ કહીને હતાશ ન થવા સાંત્વના આપી છે. સાથે સાથે મક્કમથાથી કુંજવાગમન કરવા દેશ વિનેશની સાથે હોવાની પણ વાત કરી. બીજી તરફ પ્રધાનમંત્રીએ આ વિશે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા સાથે પણ વાત કરી, સમગ્ર મામલે જાણકારી મેળવી અને વિરોધ કરવા કહ્યું છે. તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર મામલો કે જ્યાં વિનેશ ફોગાટને ફાઇનલ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા અને તેમને 50 કિલો કુસ્તીના ફાઇનલ મેચમાંથી બહાર થયા છે અને બહાર થતાની સાથે જ ભારતનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું છે તે રોડાયું છે. કરોડો ભારતવાસીઓના દિલ છે તે તૂટ્યા છે. તો ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દેવેન્દ્રસિંહ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા, સેમીફાઇનલની મેચ જીત્યા બાદ ફાઇનલમાં જ્યારે તેમનો પ્રવેશ નક્કી હતો અને ત્યારબાદ હવે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે, આ સમગ્ર મામલાને લઈને આપ શું કહેવા માંગશો? સૌથી પહેલા મોટી વાત છે, કહી શકાય નહીં કે કોઈને પણ ખેલાડીને વજન ઉતરવા માટે ટાઈમ આપવો જોઈએ અને 50 ગ્રામ વજન તો ઓછું કરી જ શકે એવો કોઈ સવાલ જ નથી. એટલે આ જે થયું છે ખોટું છે, મારો સખત એનો વિરોધ છે અને આવું નહીં થવું જોઈએ. અને ખેલાડીને પણ હું આશ્વાસન આપું છું કે નિયમો પ્રમાણે જે થતું હોય એ કરવાનું છે, પણ આ અહર્થ અન્યાય છે એટલું ચોક્કસ કહીશ. બિલકુલ દેવેન્દ્રસિંહ, પરંતુ અહીંયા એક વાત જાણવી પણ રસપ્રદ રહેશે, કારણ કે જે પ્રકારે અત્યારે ફાઇનલમાં જ્યારે પ્રવેશ મેળવવાની વાત હતી ને માત્ર જ 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે તેમને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે, એવો તો કયો નિયમ છે કે કેટલો વજન હોવો અને ક્યારે તેમને બહાર કરવામાં આવે, અયોગ્ય જાહેર કરવામાં આવે, કોઈ એવા કોઈ નિયમો તો હશે ને ઓલિમ્પિક? હા, નિયમ ખરા બેન, 50% વજનવાળી કેન્સલ થઈ જાય, નિયમ તો ખરો, પણ એમને ચાન્સ આપ્યો હોત, ટાઈમ આપ્યો હોત તો 50-100 ગ્રામ વજન તો કાયમ કાયમ ખેલાડી ઓછો કરી જ શકે, કોઈ પણ કરે, કસરત કરીને ગમે તે ટેકનિક વાપરીને. એટલે આ ટાઈમ આપ્યો નથી આપ્યો મને બરોબર ખ્યાલ નથી, પણ આ ખોટો અન્યાય થયો છે, હકીકત છે. બિલકુલ દેવેન્દ્રસિંહ, આ પહેલા આવું કોઈ ઘટનાક્રમ બન્યો છે ખરા કે આ પહેલી વખત આવું બન્યું છે કે આ પ્રકારે ઓલિમ્પિક પણ નથી બન્યું, પણ આપણા સ્ટેટ પણ નેશનલ બને છે. અચ્છા, એટલે કે બની ચુક્યો છે. હવે એ વખતે આવા જો કોઈ ઘટનાક્રમ બને છે તો શું નિર્ણય લેવામાં આવે છે? જયારે વજન કરવામાં આવે ત્યારે કાંટા ઉપરથી એને ટ્રાયલ મૂકે, પછી તમારે 100 ગ્રામ વધારે છે એને ટાઈમ આપે થોડી વાર કે 1.5 કલાક તમને આપીએ છીએ, તમારે ટાઈમ ઓછો કરો કરી દો વજન, તો ખેલાડીઓ વજન ઓછું કરતા હોય છે એટલે પછી જો વજન બરાબર થઈ જાય તો પછી એલાઉટ થઈ જાય છે. અચ્છા, તો દેવેન્દ્રસિંહ, અત્યારે વિનાશ ફોગાટને આ પ્રકારનો કોઈ સમય આપવામાં નથી આવ્યો, અથવા તો જો આ પ્રકારનો વિરોધ અત્યારે ભારત દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે, માત્ર 100 ગ્રામ વજનને કારણે આ પ્રકારે તેમને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા, ફાઇનલમાંથી બહાર કરી દેવામાં આવ્યા, કરોડો જે ભારતીયો છે તેમનું સપનું છે તે ગોલ્ડ મેડલને લઈને રોડાયું છે, અત્યાર સુધી તમામ ભારતવાસીઓ એ જ આશા બનાવીને બેઠા હતા કે વિનેશ ફોગાટ ફાઇનલમાં રમશે અને ભારતનું ગોલ્ડ જીતવાનું સપનું છે તે સાકાર થશે, પરંતુ ફેરફાર તો થશે નહીં, કારણ કે નિયમ એટલે નિયમ જ હોય છે એમાં, પણ આ લોકો બહુ ચુસ્ત હોય છે બાબતો, નિયમની બાબતોમાં. પણ આપણું સપનું રોડાયું છે ચોક્કસ, ગોલ્ડ નહીં તો સિલ્વર તો નક્કી જ હતો, એ રાત્રે નક્કી થઈ ગયું હતું. એટલે ખરેખર તો ખેલાડી જોડે અન્યાય થયો છે ચોક્કસ કહે છે. બિલકુલ દેવેન્દ્રસિંહ, અત્યારે પ્રધાનમંત્રીનું એ પણ એક ટ્વીટ સામે આવ્યું છે, તેમણે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા સાથે પણ તેમણે વાતચીત કરી અને તેમણે આ બાબતે સખત વિરોધ નોંધાવવાની પણ વાત કરી છે. દેવેન્દ્રસિંહ, મારો પણ સખત વિરોધ છે બેન, મારો પણ વિરોધ નોંધાવવો છે.
બિલકુલ, એટલે કે અત્યારે તમામ લોકો વિરોધ તો કરી જ રહ્યા છે, પરંતુ દેવેન્દ્રસિંહ આ પ્રકારેના જયારે કોઈ નિર્ણય લેવામાં આવે છે, આ પ્રકારેનો કોઈ ઘટનાક્રમ બને છે, તો પછી કોઈ ફેરફાર કરવામાં આવે છે? આપણે વાત કહી કે રાજ્યમાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે, ઓલિમ્પિકમાં રાજ્યમાં બને છે, નેશનલમાં બને છે, આની કમિટી હોય છે બેન, ભોજન માટેની એ કમિટીનો નિર્ણય આખરી નિર્ણય કહેવાય છે, એટલે ઓકે. તો પછી આ પ્રકારની જયારે પણ કોઈ વાત આવે છે, કારણ કે હાલ તો કોઈ સકારાત્મક પરિણામ આવી શકે ખરું આ બાબતને લઈને? મને જો જો કે ડિસ્પોટ કરે કોઈ ફટ કર્યા હોય તો ભઈ કોઈ નહીં આવે સાહેબ. અચ્છા, કે જે નિયમ છે તે અનુસાર જ તમામ પગલા લેવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે, નિર્ણયમાં કોઈ ફેરફાર ન કરવામાં આવી શકે? ના, ચોક્કસ હું માનું છું. બિલકુલ, એટલે કે દેવેન્દ્રભાઈ, અત્યારે આપણે તમામ લોકોની એ જ આશા હતી કે હવે વિનાશ ફોગાટ છે તે ફાઇનલ મેચમાં ઉતરશે અને ત્યારબાદ તેઓ આ મેચ રમશે તો આપણું જે ગોલ્ડ મેડલ જીતવાનું જે સપનું છે તે પણ સાકાર થઈ જશે. પરંતુ હવે એક તેમના ફાધર દ્વારા એ પણ વાત કરવામાં આવી છે, વિનાશ ફોગાટના ફાધર દ્વારા, કે તેમને દેશ તરફથી સિલ્વર મેડલ આપવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે, કારણ કે સિલ્વર તો મળવો જ જોઈએ તેવી ક્યાંક વાત કરવામાં આવી રહી છે. દેવેન્દ્રસિંહ, સિલ્વર તો મળે, બે બાજુ એક તો મળવાનું નક્કી જ હતું બેન, રાતની આપણને ખબર હતી, પણ હવે આપણે ભલામણ કરીએ અને જો લોકો ભલામણ સ્વીકારે તો સિલ્વર મેડલ આપી શકે છે. બિલકુલ, એટલે કે કહી શકાય કે આ પ્રકારની જયારે કોઈ પણ ઘટનાક્રમ બનતો હોય છે, 100 ગ્રામ વજન હોય કે તેથી ઓછો વજન હોય, તેવી કોઈ ઓલિમ્પિકમાં એવો કોઈ નિયમ છે ખરા કે આટલો વજન હોય તો તે લોકોને તે જ સમય પર તેને સમય આપવામાં આવે છે? વજન પ્રમાણે ગ્રુપ હોય છે બધા, વજન પર ફિક્સ વજન હોય છે, એ વજન ની અંદર જ રમવાનું હોય છે, નિયમો પક્કા છે, નિયમો. બિલકુલ, દેવેન્દ્રસિંહ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જ પ્રકારે હાલ તો અનેક ભારતવાસીઓના દિલ દુખ્યા છે અને તેમનું સપનું છે તે રોડાયું છે. વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરતા હવે આ સમગ્ર હોબાળો છે તે લોકસભામાં પણ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વિશે વાત કરી, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા સાથે પણ તેમને આ સમગ્ર મામલે વાતચીત કરી છે, જાણકારી મેળવી છે અને વિરોધ કરવા માટે કહ્યું છે.